ચલો દાખલા નંબર 10 એમની વાત કરીએ. એમની અંદર આપણને એવું કીધું છે 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન જેટલું બળ એ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લગાડવાની જે ક્ષણ છે અને t બરાબર 0 અને તે સ્થાન એને x બરાબર 0 તરીકે લઈ -5 સેકન્ડ 25 સેકન્ડ અને 100 સેકન્ડના સમયે તેનું સ્થાન શોધો. હવે આપણને જે આપ્યું છે અહીંયા એ રચનાની અંદર પણ આપણને દળ આપી દીધું છે. કેટલું દળ છે? બરાબર દળ આપ્યું છે આપણને 0.40 કિલોગ્રામ. રેડી? અને પ્રારંભમાં આપણને એમ કીધું છે 10 મીટર પર સેકન્ડની ઝડપ, એટલે પ્રારંભિક વેગ આપણી પાસે કેટલો છે? v0 બરાબર 10 મીટર પર સેકન્ડ. પદાર્થ પર 8 ન્યૂટન જેટલું બળ આપે છે, f બરાબર 8 ન્યૂટન. અને એ જે બળ આપે છે ને એ કેટલી સેકન્ડ સુધી લાગે છે? 30 સેકન્ડ સુધી લાગે છે. તો પહેલા આપણને એમ કીધું છે કે ભાઈ શરૂઆતનો જે સમય છે t બરાબર 0 ત્યારે તમારું સ્થાન કેટલા ઉપર છે? x બરાબર 0 ઉપર છે. આટલું લઈ અને t બરાબર -5 સેકન્ડ સમયે તેનું સ્થાન આપણે મેળવવું છે. તો પહેલા આપણે -5 સેકન્ડ, એટલે સમજો કે બળ લાગવાની જે શરૂઆત થાય છે ને એ 8 ન્યૂટન બળ એ 30 સેકન્ડ સુધી લાગે છે. એનો મતલબ શું થયો કે 0 થી સ્ટાર્ટ કરી અને 30 સેકન્ડ સુધી બળ લાગશે. પણ અત્યારે તમે કઈ બાજુએ છો? સમજો આ આપણી અક્ષ છે, અહીંયા 0 સમય છે, અહીંયા -5 સેકન્ડ છે, અહીંયા 30 સેકન્ડ છે. તો -5 થી તમે 0 સુધી પહોંચશો ને ત્યાં સુધીમાં કોઈ બળ લાગતું નથી. બળ લાગવાની જે શરૂઆત થાય એ 0 થી સ્ટાર્ટ થઈ અને કેટલા સુધી જાય છે? 30 સુધી જાય છે. તો એનો મતલબ થઈ ગયો ડાબી બાજુએ, 0 ની ડાબી બાજુએ એના ઉપર કોઈ પ્રવેગ આવશે નહીં. અને કોઈ પ્રવેગ ન આવે તો ડાયરેક્ટ તમે સૂત્ર લઈ શકો સ્થાન મેળવવા માટે. એટલે પહેલું આપણે કેટલા માટે? t બરાબર -5 સેકન્ડ માટે. ચલો -5 સેકન્ડ માટેનું સ્થાન લઈ લો. x બરાબર ડાયરેક્ટ લખી શકીએ આપણે v0t. મેં કોનું સૂત્ર વાપર્યું? વેગનું. વેગ બરાબર અંતર ભાગ્યા સમય અથવા સ્થાનાંતરના છેદમાં સમય, એમાંથી સ્થાનાંતરને કરતા બનાવી દીધો. તો v0 કેટલા આપ્યા છે આપણને? 10. અને સમય જે આપ્યો છે કેટલો છે? -5 છે. તો તમારો આન્સર કેટલો થઈ ગયો? -50 મીટર. રેડી? ચલો બીજું લઈએ. બીજામાં આપણને 25 સેકન્ડની વાત કરી છે. 25 સેકન્ડ માટે, તો 25 સેકન્ડે પદાર્થ એનું સ્થાન ક્યાં હશે એ મારે જાણવું પડશે. પણ હવે તમે સમજો, 0 થી તમે અહીંયા આવશો, ધારો કે અહીંયા 25 સેકન્ડ થાય છે, તો 25 સેકન્ડ દરમિયાન એના ઉપર શું લાગતું હશે? બળ લાગતું હશે. તો બળના કારણે એમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગ આપણે જાણી લઈએ. તો એ બરાબર એફ બાય એમ. એફ કેટલા છે? 8. અને દળ કેટલું છે? 0.4. બરાબર 8 ભાગ્યા કરો 0.4. પદાર્થની ગતિ કઈ દિશામાં જુઓ? પેલા ઉત્તર દિશાની વાત કરી, બરાબર આટલાની ઝડપથી. અને બળ કઈ દિશામાં લાગે છે? દક્ષિણમાં. એટલે તમારો જે પ્રવેગ આવશે એ પ્રવેગને તમારે કેવો લેવો પડશે? ઋણ. અથવા તમે એવું કરો, એફ ની જે વેલ્યુ છે એને માઇનસ ગણી લો. બરાબર, કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એટલે માઇનસ લઈશ તો અહીંયા -20 આવશે. હવે આટલા સમયગાળા માટે એનું સ્થાન જોઈએ છે. તો x2 બરાબર v0t પ્લસ 1/2 at square લેવાય. ચલો v0 કેટલા છે? 10. સમય છે આપણી પાસે 25 પ્લસ 1/2 એ બરાબર કેટલા? -20. અને t બરાબર 25 એનો સ્ક્વેર. એટલે પહેલા થઈ ગયા 250, 1/2 અને 20 ભાગ્યા 2 કરી દો એટલે 10 થાય. 25 નો વર્ગ 625 એટલે 250 માઇનસ 6250 એટલે આ થઈ ગયા -6000. બરાબર, -6000 મીટર. એટલે કિલોમીટરમાં લેવું હોય તો
માઇનસ છ કિલોમીટર. ચાલો હવે તમે આગળ જશો તો સો સેકન્ડ ની વાત કરી છે તમારી પાસે, બરાબર. પણ એ પહેલા તમે વિચારો બળ કેટલી સેકન્ડ સુધી લાગે છે. તો ભાઈ બળ તો 30 સેકન્ડ સુધી લાગે છે. તો આપણે એક કામ કરીએ, સોની ગણતરી કરીએ એ પહેલા આપણે 30 સેકન્ડ એનું સ્થાન કેટલા ઉપર છે ને એ પણ આપણે જાણી લઈએ. કારણ કે પ્રવેગ તો આપણને ખબર પડી જ ગઈ છે. પ્રવેગમાં જો 30 સેકન્ડનો કોઈ ઉપયોગ નથી થતો. 30 સેકન્ડ સુધી બળ લાગે છે તો 30 સેકન્ડ સુધીમાં કપાયેલું અંતર બોલો અથવા એનું સ્થાન, તો આ જે મળ્યું ને ઉપર આપણને એને હું આ 20 સેકન્ડ માટે x2 હતું, સોરી 25 સેકન્ડ માટે. હવે 30 સેકન્ડ માટે ગણું તો એને હું x30 કહી દઉં. x30 બરાબર v0t પ્લસ 1/2 at² બધું સેમ જ થશે. આ v0 કેટલા? 10. હવે સમય કેટલો લેશો? 30. 1/2 એ બરાબર માઇનસ 20, સમય 30. ચાલો ઇક્વલ ટુ થઈ ગયા 300. પછી 20/2 એટલે 10, 3 નો વર્ગ 900, એટલે 300 - 9000 એટલે માઇનસ 8700 કહેવાય, બરાબર. 8700 મીટર. આ કેટલા માટે થયું? 30 સેકન્ડ સુધીની વાત છે. હવે સમજો, 30 સેકન્ડ સુધી બળ લાગે છે પણ 30 સેકન્ડ પછી કોઈ બળ લાગતું નથી. તો આ 30 સેકન્ડ થી પછી આપણે ક્યાં જવાનું છે? આગળ હજુ 100 સેકન્ડ સુધી જવું છે. તો આ 30 સેકન્ડ પછીના સમયગાળામાં એનો વેગ કેટલો હશે એ પણ આપણે જાણવું પડશે. જેટલો વેગ એને 30 સેકન્ડે મળ્યો હશે એટલો વેગ પછી કન્ટિન્યુઅસ આગળ ચાલશે, કારણ કે હવે કોઈ બળ લાગતું નથી. તો 30 સેકન્ડ બાદ વેગ મારે જોઈએ છે. આપણે વેગનું સૂત્ર લઈએ, v બરાબર v0 + at. v0 10 છે, એ બરાબર કેટલા છે? 20 છે, પણ માઇનસ અને સમય કેટલો છે? 30. તો 10 માઇનસ 3 2 6 એટલે 600. તો હવે એનો વેગ કેટલો હશે? માઇનસ 590 મીટર પર સેકન્ડ હશે. ક્યારે? 30 સેકન્ડ પછીની વાત છે. ચાલો હવે તમારે ગણતરી કેટલાની કરવાની છે? 100 સેકન્ડ. 100 માં આપણે 30 તો ગણી લીધા, બાકી કેટલા રહ્યા? 70. તો 70 સેકન્ડ એ એનું સ્થાન, 70 સેકન્ડ એ સ્થાન એ આ સૂત્ર પ્રમાણે કાઉન્ટ કરવું પડશે. કારણ શું? તો કે એમના ઉપર કોઈ બળ લાગતું નથી એટલે ડાયરેક્ટ તમને સ્થાન મળી જાય. x70 બરાબર v0 × t, સોરી 70 સેકન્ડ માટે v0 નહીં પણ ખાલી v લેવું પડશે, કારણ કે 30 સેકન્ડ પછી આપણી પાસે જે વેગ છે ને એને કાઉન્ટ કરવો પડશે આપણે. એટલે v × t. v કેટલા આવ્યા? 590. સમય કેટલો છે? 70. કરો ગુણાકાર. ટોટલ કરી દો 30 સેકન્ડ અને 70 સેકન્ડ એટલે 100 સેકન્ડ થઈ જશે. તો x100 બરાબર x30 પ્લસ x70. તો x30 કેટલા આવ્યા તમારા? માઇનસ 8700. પેલા આવશે 41300. એટલે આ ગણ 0 0 7 ને 3 10, 41 ને 42, 42 ને 50, એટલે માઇનસ 50,000, બરાબર. માઇનસ 50,000 મીટર. અને કિલોમીટર માં ફેરવશો તો કેટલા આવશે? માઇનસ 50 કિલોમીટર. આટલો આપણો ફાઈનલી આન્સર થશે. તો મેઇન પોઈન્ટ તમે યાદ રાખજો, એ જ્યારે બળ લાગતું હોય ને ત્યારે પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય. જો બળ ન લાગતું હોય, બરાબર, બળ ન લાગતું હોય તો એમની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે નહીં, બરાબર. અને પ્રવેગ ના ઉત્પન્ન થાય તો તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી સ્થાન મેળવી શકો છો. પણ જો પ્રવેગ લાગતો હોય, પ્રવેગ મળતો હોય તો તમારે કમ્પલસરી આ અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવો પડે.
એ તમે ઉપયોગ કરશો તો તમને આન્સર રાઈટ મળશે. તમને એમ થવું જોઈએ, તમને એમ ના થાય કે ભાઈ આ સૂત્ર કેમ અમુક અમુક વખત આ સૂત્ર વાપરે પછી અમુક જગ્યાએ પાછું આ સૂત્ર વાપરે. બરાબર, તો એ ખાસ યાદ રાખવાનું. જ્યાં પ્રવેગ મળતો હોય તો પ્રવેગી ગતિનું સમીકરણ લેવાનું, પ્રવેગ ન હોય તો તમે ડાયરેક્ટ આ વેગના સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. ચાલો દાખલા નંબર 11 છે. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની પ્રવેગી ગતિ કરે છે. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી અને જમીનથી કેટલા 6 મીટર ઊંચાએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? સ્થિર સ્થિતિમાંથી શરૂ કરવાનું કીધું છે તો પ્રારંભિક વેગ કેટલો હોય? 0. પ્રવેગ કેટલો આપેલો છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, સમય આપણને આપી દીધો છે કેટલો? 10 સેકન્ડ. હવે તમને એમ કહે છે એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે, ટી બરાબર 11 સેકન્ડે પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલો હશે? તો આપણે 11 સેકન્ડની ગણતરી કરીએ એ પહેલા શું કરીએ, 10 સેકન્ડ એનો વેગ કેટલો હશે ને એ જાણી લઈએ. 10 સેકન્ડે ટ્રકનો વેગ v બરાબર v0 પ્લસ 80. v0 તો 0 છે, a બરાબર 2 છે, t બરાબર 10 છે, એટલે આ થયો 20 મીટર પર સેકન્ડ. રેડી? ચલો, આ તમારો વેગ થઈ ગયો 10 સેકન્ડ. હવે તમને શું કહે છે, એક પથ્થર જે છે ને એને પડવા દે છે અને ટ્રક છે એ અચળ ઝડપથી પોતાની ગતિ જાળવી રાખશે, એટલે ટ્રક સમક્ષિતી દિશામાં ગતિ કરશે. હવે જ્યારે ટ્રક એની ટોચ પરથી, સમજો કે આ ટ્રક છે બરાબર, અને આ પાછળ એનું જે પેલું હોય ભાઈ એની ઉપર એક વ્યક્તિ ઉભો છે અને એ વ્યક્તિ અહીંથી પથ્થરને નીચે પડવા દે છે, તો એ પરિસ્થિતિમાં ટ્રક જે ગતિ કરે છે એક્સ દિશામાં એ તો પોતાની ગતિને શું કરી રાખશે, જાળવી રાખશે. પથ્થરને જ્યારે મુક્ત કરવામાં આવશે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. બરાબર, પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. અને પથ્થર જે નીચે આવતો હશે આ બાજુ એ ગુરુત્વ પ્રવેગના કારણે આવશે. ખ્યાલ આવશે? કેટલી સેકન્ડ, બે વચ્ચે ડિફરન્સ કેટલો હશે? ભૂલ અહીંયા થશે, અહીંયા 10 સેકન્ડે આપણે વેગ જાણ્યો છે. બરાબર, 11 સેકન્ડ ની વાત કરી છે. 10 થી 11 થાય તો બે વચ્ચે સમયનો ડિફરન્સ કેટલો રહે? 1 સેકન્ડ નો ડિફરન્સ રહે, એટલે 11 - 10 બરાબર કેટલી સેકન્ડ થાય? 1 સેકન્ડ થાય. આપણે શું કરશું, આના માટે ગણતરી કરી લઈશું. સીધો સમય જ્યાં દેખાય ત્યાં આપણે 11 સેકન્ડ મૂકી ગણતરી કરીએ, એટલે આપણો આન્સર કેવો આવે? રોંગ. તમને જે ડિફરન્સ એ પછી માત્ર કેટલી સેકન્ડ નો છે? 1 જ સેકન્ડ નો છે. એટલે 10 માંથી 11 સેકન્ડ થાય તો 11 સેકન્ડ ના અંતે પથ્થરનો જે વેગ છે, બરાબર, પથ્થરનો જે વેગ છે એ કેટલો હશે? તો વાય દિશામાંનો વેગ મળશે આપણને v0 + v0y + લઈ લો gt. તો આ v0 પ્રારંભમાં તો સ્થિર જ હશે, સોરી 0 જ હશે. બરાબર, v0 કેટલા હશે? 0. g બરાબર કેટલા? 9.8. સમય કેટલો? 1. તો 9.8 મીટર પર સેકન્ડ આ વાય દિશાનો વેગ છે. એક્સ દિશામાં ટ્રકનો વેગ કેટલો છે? ઓલરેડી 20 છે. vx બરાબર 20 મીટર પર સેકન્ડ. vy કેટલા આવે? 9.8. તો પથ્થરનો પરિણામી વેગ v બરાબર અંડરરૂટ લઈ લઉં છું, અંડરરૂટ vx² + vy² બરાબર અંડરરૂટ vx = 20² + 9.8. ચલો, 20² થઈ ગયો 400, 9.8² બોલો. બે નો સરવાળો કરો અને વર્ગમૂળ કાઢીને આન્સર આપો.
22.27 મીટર પર સેકન્ડ. ચલો પથ્થરનો ફાઇનલી વેગ થઈ ગયો બરાબર. હવે આપણે પ્રવેગની વાત કરી છે, તો પથ્થર જે છે એ પથ્થર માટે પહેલા તમે વિચાર, ટ્રક તો છે એ સમક્ષિતિ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે બરાબર. આ સમક્ષિતિ દિશામાં ટ્રકની ઝડપ છે કેવી છે? અચળ છે. હવે ટ્રકની ઝડપ અચળ હોય તો એનો પ્રવેગ કેટલો થાય? પ્રવેગ ઝીરો થાય. પછી શિરોલંબ દિશામાં નીચે તરફ, એ તો ફિક્સ જ છે પ્રવેગ. વાય દિશામાં પ્રવેગ કેટલો હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પથ્થરનો જે પ્રવેગ આવશે એ પ્રવેગ કેટલો હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કદાચ ટ્રક પ્રવેગિત ગતિ કરતો હોત ને તો તમને આ સમક્ષિતી દિશામાં બરાબર આ દિશામાં તમને કંઈક પ્રવેગ મળે તો ફરી પાછું તમારે શું કરવું પડશે? પરિણામી પ્રવેગ મેળવવો પડશે. પણ અત્યારે સમક્ષિતી દિશામાં કોઈ પ્રવેગ છે નહીં, એટલે માત્ર આપણી પાસે શિરોલંબ દિશામાંનો જે પ્રવેગ છે એ આપણો રાઈટ આન્સર થઈ ગયો. એટલે પ્રવેગ કેટલો હશે? 9.8 અને એની ઝડપ કેટલી હશે? 22.27 મીટર પર સેકન્ડ. ચાલો દાખલા નંબર 12 છે. એક ઓરડાની છત પર 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના દળને લટકાવેલ છે અને એક ગોળો જે છે એને દોલિત કરે છે. 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. હવે ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, બીજું એના મધ્યમાન સ્થાને હોય, ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો જે ગતિપથ છે એ કેવો થશે? પેલા તમે વિચારો આ રીતે. આ એક કોઈ જડિત આધાર છે, 2 મીટરની દોરી, એના વડે અહીંયા ગોળાને લટકાવી દીધો છે. હવે તમને એમ કે ગોળાને શું કરવામાં આવે? દોલિત કરવામાં આવે. પછી મધ્યમાન સ્થાને પહોંચે ત્યારે એની સ્પીડ 1 મીટર પર સેકન્ડ છે. પણ જ્યારે તે કોઈ એના અંત્ય સ્થાને હોય, અંત્ય સ્થાને એટલે સમજો કે અહીંયાથી ગોળો છે એ ગતિની શરૂઆત કરે છે, અહીંથી આ રીતનો એનો ગતિપથ તૈયાર થાય છે, એ આ બાજુ પણ હોઈ શકે અથવા આ બાજુ પણ હોઈ શકે બરાબર. બેમાંથી કોઈ એક અંત્ય સ્થાન લેવાનું છે. હવે જ્યારે અંત્ય સ્થાન ઉપર તમે એમ કહો કે ભાઈ ગોળો જે છે એને દોરીને તમે કાપી નાખશો, માન લો કઈથી તમે દોરીને એમ કટ મારી દીધું, તો યાદ રાખજો એ જ્યારે એના મહત્તમ સ્થાન પર અથવા તેનું અંત્ય સ્થાન તમે જે બોલો છો એ સ્થાન ઉપર હશે ને ત્યારે અહીંયાનો વેગ કેટલો થશે? ઝીરો થશે. શા માટે વેગ ઝીરો? સમજો કે અહીંયાથી ત્યાં જાય છે, વેગ ઝીરો થાય તો જ પાછો ક્યાં આવે? રિટર્ન આવે ને. એટલે એનું મેક્સિમમ સ્થાને પહોંચે ત્યારે એનો વેગ કેટલો હશે? ઝીરો હશે. અને એ જ સમયે તમે દોરીને કાપશો તો તમારી પાસે આ જે ગોળો છે એ સીધે સીધો ક્યાં જતો રહેશે? નીચે. એટલે અંત્ય સ્થાને હોય ત્યારે દોરીને જો કાપવામાં આવે તો ગોળો શું કરશે? અધો દિશામાં બરાબર, ગોળો કઈ તરફ ગતિ કરશે? અધો દિશામાં ગતિ કરશે. અને એ કોના નિયમ પ્રમાણે અથવા કોના કયા બળની અસર હેઠળ? તો F બરાબર mg અને અસર હેઠળ એ કઈ તરફ ગતિ કરે? નીચેની તરફ. પણ હવે તમે વિચારો કે જ્યારે એ એના મધ્યમાન સ્થાને હોય અને તમે દોરીને કાપી નાખશો બરાબર, મધ્યમાન સ્થાને હોય અને દોરીને કાપશો તો તમને પહેલી વસ્તુ એ ખબર છે કે મધ્યમાન સ્થાને હોય ત્યારે એની ઝડપ કેટલી છે? 1 મીટર પર સેકન્ડ. એટલે સમજો આની સ્પીડ છે 1 મીટર પર સેકન્ડ. તો 1 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી એ શું કરશે? ગતિ કરશે. આટલો વેગ છે, ગુરુત્વ પ્રવેગ પણ એને લાગતો હશે નીચેની દિશામાં બરાબર. હવે તમે સમજો કન્ડિશન આવી થાય, પ્રવેગ વેગ આ તરફ મળે છે 1 મીટર પર સેકન્ડ અને નીચેની દિશામાં એને દરેક બિંદુએ ગુરુત્વ પ્રવેગ મળે છે, તો એના કારણે એનો જે ગતિપથ છે ને એ આ રીતનો કંઈક બનશે પરવલયાકાર. બંનેની અસર હેઠળ કામ કરવાનું છે, વેગની દિશામાં પણ એને ગતિ કરાવી છે
અને ગુરુત્વ પ્રવેગ પણ એને દરેક બિંદુએ નીચેની તરફ ખેંચી જવાનો પ્રયત્ન કરશે. એટલે આ બીજા કિસ્સાની અંદર એનો માર્ગ કેવો બનશે? પરવલય આકાર. એટલે બંને કિસ્સાની અંદર તમારો જે આન્સર આવે છે કેવો છે? અલગ અલગ છે. ચાલો નેક્સ્ટ છે. 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા ઉપર ઉભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? પહેલું છે, લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. કઈ તરફ? ઉપર તરફ જ્યારે ગતિ કરે છે, બરાબર, અચળ વ્યક્તિ કઈ તરફ જાય છે? ઉપર તરફ જાય છે. એટલે સમજો કે હું એમ કહું, આ લિફ્ટ છે, એનું બોક્સ છે, અને એ લિફ્ટના બોક્સની અંદર આ રીતનો વ્યક્તિ ઉભો છે. હવે એ ઉપર તરફ ગતિ કરે છે, પણ એને નીચેની તરફ વજન બળ લાગશે. તો વજન બળ કેટલું લાગે? W બરાબર mg, m કેટલું છે? 70. g બરાબર આપણને આપ્યા નથી, એટલે 9.8 કરો ગુણાકાર. બીજા કિસ્સામાં આપણને એવું કીધું છે, લિફ્ટ એ નિમ્ન દિશામાં, એટલે અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ² ના નિયમિત પ્રવેગ થી ગતિ કરે. અહીંયા પ્રવેગ ની વાત કરી છે. ખાસ યાદ રાખજો, લિફ્ટ જ્યારે ઉપર તરફ જતી હોય ને ત્યારે એમની અંદર આભાસી પ્રવેગ કોઈ ઉત્પન્ન નહીં થાય. વધારાનો જે ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ જવા માટેનો પ્રવેગ હોય ને એ એમની અંદર ઉત્પન્ન નહીં થાય. પણ જ્યારે લિફ્ટ નીચે તરફ આવતી હશે ને ત્યારે હંમેશા યાદ રાખજો, તમને ઉપરની તરફ ખેંચતો હોય ને એવો એક ભાસ થશે. બીજી કન્ડિશન છે, બીજી કન્ડિશન ની અંદર સમજો કે ભાઈ અહીંયા જે વ્યક્તિ છે અહીંયા ઉભો છે, લિફ્ટ જે છે કઈ તરફ જાય છે? નીચેની તરફ. પણ નીચેની તરફ જશે, તમે જોજો જ્યારે બી લિફ્ટ તમે નીચે જ્યાં બી સ્ટોપ થાય ને તો તમને એક ઝટકો ઉપર તરફ મળશે. એ કોના કારણે? આભાસી પ્રવેગના કારણે. એક પ્રવેગ કઈ બાજુએ લાગશે? ઉપરની બાજુએ લાગશે. ધારો કે એને હું એડેસ કહી દઉં, નીચે તરફ જાઉં છો તો નીચે જે પ્રવેગ ઉત્પન્ન થાય એ ગુરુત્વ પ્રવેગ છે, જી, બરાબર. તો ફાઇનલી તમારો જે પ્રવેગ આવશે એ કયો ગણાશે? તો નીચેની તરફની જે દિશા છે એને આપણે ધન ગણવી પડશે, કારણ કે ગતિ તો મુખ્ય કઈ થાય છે? નીચે તરફ. મેઇન ગતિ આપણી નીચેની તરફ છે. તો જે બળ મળતું હશે આપણને એ બળની અંદર આપણે કામ કરીશું. આમ લખવું પડશે, એફ બરાબર એમ ઇન્ટુ એ ડેશ નહીં લેખાય, એ લઉં એ, પણ એ તરીકે શું આવશે? તો કે જી માઇનસ એ ડેશ લેવું પડશે. ચલો m કેટલા છે? 70. g કેટલા છે આપણી પાસે? 9.8. પ્રવેગ આપણને આપ્યો છે 5. કરો ભાઈ. નિયમિત પ્રવેગ થી ગતિ કરે છે. હવે કઈ તરફ જાય છે લિફ્ટ? ઉપર તરફ. જો પ્રવેગ ગતિ થતી હોય, ખાલી વેગ આપ્યો હોય ત્યારે યાદ રાખજો એની અંદર કોઈ પ્રવેગ નહીં આવે. પણ પ્રવેગિત ગતિ કીધી હોય, બરાબર, પ્રવેગિત ગતિ તમને કીધી છે એનો મતલબ કે એની અંદર આભાસી પ્રવેગ મળશે. આભાસી પ્રવેગ કઈ તરફ હોય? તો તમારી જે ગતિ થતી હોય ને એના કરતા વિરુદ્ધ દિશામાં હોય. ખ્યાલ ખાસ યાદ રાખવું, વેગ આપેલો છે માત્ર, તમે પહેલા કિસ્સામાં જો નિયમિત ઝડપ લેખું, બીજું કઈ નથી લેખું, તો એ કન્ડિશનમાં આભાસી પ્રવેગ હોતો નથી. પણ જ્યારે જ્યારે તમે રકમમાં પ્રવેગ આપ્યો હશે ત્યારે તમારે યાદ રાખવાનું છે
તમારી જે ગતિ થતી હોય ને એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે. આ ખાસ યાદ રાખજો. બરાબર, હવે અત્યારની કન્ડિશન પ્રમાણે વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય તો એ પ્રવેગની જો કન્ડિશન પ્રમાણે આપણે કામ કરવું હોય તો શું કરશું આપણે? તો પરિણામી પ્રવેગ પણ જાણવો પડશે. એટલે એક પ્રવેગ તમને ઉપરની બાજુએ મળે, એક પ્રવેગ કઈ બાજુએ મળશે? નીચેની બાજુ. ઉપરની બાજુએ જે છે એને આપણે એ ડેશ કહી દે, નીચેની બાજુ છે એને મારે શું કહેવું પડે? જી કહેવું પડશે. તો પરિણામી બળ એફ બરાબર એમ એ એમ એ એ તરીકે હવે શું કરશો? જો હું તમને ડાયરેક્ટલી એક વસ્તુ કહું છું, આ નીચેની તરફ જતી હોય ને ત્યારે તમારે પ્રવેગમાં શું કરવાનું છે? બાદબાકી લેવાની છે. ઉપરની તરફ જતા હશો, ઉપરની તરફ, તો આભાસી પ્રવેગ જે લાગે છે એ તમારી પાસે કઈ તરફ છે? નીચેની તરફ. પ્રવેગ, આભાસી પ્રવેગ એ તમારી ગતિની વિરુદ્ધ દિશામાં ચાલવા છે. બે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરજો. અચળ પ્રવેગ થી નીચેની તરફ જાય તો પ્રવેગ, આભાસી પ્રવેગ કઈ તરફ? ઉપરની તરફ. બરાબર, અને નીચેની તરફ ગતિ થાય તો આભાસી પ્રવેગ ઉપરની તરફ, ઉપરની તરફ ગતિ થાય તો આભાસી પ્રવેગ કઈ તરફ? નીચેની તરફ. પણ જ્યારે જ્યારે તમારે યાદ રાખવાનું છે, જ્યારે જ્યારે તમારી લિફ્ટ ઉપર તરફ જતી હશે ત્યારે પરિણામ શું? તો પરિણામ તમારું થશે બંનેનો સરવાળો. તમે શોર્ટમાં એવું યાદ રાખો, લિફ્ટ નીચે તરફ આવતી હોય ત્યારે બંને પ્રવેગમાં, પરિણામી પ્રવેગમાં વચ્ચે શું લેવાનું? બાદબાકી, માઇનસ. ઉપરની તરફ જતી હોય ત્યારે પ્રવેગ જે તમારો આવશે એ કુલ પ્રવેગ ગણાશે, એટલે પ્લસ કરવાનો છે. કારણ કે જીતો તમે ગમે ત્યાં ગણશો, જીતો તમારો હંમેશા ક્યાં લાગવાનો છે? નીચે જ લાગવાનો છે. ચલો, એમ કેટલા છે? 70. જી બરાબર કેટલા? 9.8. અને પ્લસ એ બરાબર કેટલાનો પ્રવેગ આપ્યો છે? 5 નો. એટલે 70 પ્લસ 9.8 એટલે 14.8. 1036. 1036. લિફ્ટ તૂટે. બરાબર, લિફ્ટ સપાટા પર ગુરુત્વાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. જ્યારે જ્યારે લિફ્ટ તૂટે, આ લિફ્ટ તૂટે એ કન્ડિશનની વાત છે. લિફ્ટ તૂટે તો યાદ રાખજો, ગુરુત્વ પ્રવેગ અને આભાસી પ્રવેગ એ બંને સમાન થઈ જશે. બરાબર, લિફ્ટ તૂટે એટલે ક્યાં આવવા? નીચે આવવાની છે. નીચે આવે તો વચ્ચે શું લેવાનું છે? માઇનસ. તો એફ બરાબર એમ એ એમ એ જી માઇનસ આપણે એડેસ કરતા હતા, પણ એડેસ એટલે આભાસી પ્રવેગ છે. તો આભાસી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ બંને કેવા થઈ જાય? સમાન. તો પરિણામી આન્સર કેટલો થઈ ગયો? 0. તો હવે ત્રણ કિસ્સા આપણને યાદ, આમ ટોટલ 4 વસ્તુ જાણવા મળી. પહેલી બાબતમાં જાણવા મળ્યું કે જો ખાલી વેગ આપેલો હોય તો કોઈ આભાસી પ્રવેગ ઉત્પન્ન થવાનો નથી. બરાબર, બીજું, જો લિફ્ટ તમારી નીચેની તરફ જતી હોય તો આભાસી પ્રવેગ તમારો કઈ તરફ છે? ઉપરની બાજુએ છે. આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે મેં ક્યાં લઈ લીધું? વચ્ચે માઇનસ લઈ લીધું. ત્રીજું, લિફ્ટ ઉપરની તરફ જાય છે તો જે દિશામાં ઉપરની તરફ ગતિ કરે છે એ જ દિશામાં તમારો આભાસી પ્રવેગ ઉત્પન્ન થયો. કેમ કે ગુરુત્વ પ્રવેગ તો હંમેશા ક્યાં લાગે છે? નીચે જ લાગે છે. એટલે આભાસી પ્રવેગ એના કરતા ઉપરની દિશામાં હશે, પણ લિફ્ટ પણ ક્યાં ગતિ કરે છે? ઉપર. એટલે આભાસી પ્રવેગની જે સંજ્ઞા આવશે એ કેવી આવશે? પોઝિટિવ આવશે. અહીંયા લિફ્ટ નીચે ગતિ કરે છે અને આભાસી પ્રવેગ ઉપર મળે છે, એટલે આપણે અહીં શું લીધું છે? નેગેટિવ લીધું છે. અને ચોથું કે જો લિફ્ટ તૂટે, લિફ્ટ શું થાય? તૂટે. તો શબ્દ એવો લેખવો નહીં હોય લિફ્ટ તૂટે, પણ એવું લખ્યું છે યંત્ર રચના નિષ્ફળ જાય. નિષ્ફળ જાય મતલબ તૂટવું. તો આભાસી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ એ બંને કેવા થઈ જશે? સમાન. કારણ કે તૂટશે એટલે સ્વાભાવિક છે નીચે જ આવવાનું છે. તો બંને સમાન થઈ જાય તો તમારો આન્સર કેટલો થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર થશે આટલી વસ્તુ? એટલે સમજ,
હેલો કોણ બોલું? સર એટલે હમ જાણું એમ સુંદરમ. હા ભાઈ જો ફરી પાછો રચના સિમ્પલ છે. પહેલું તમે પોઈન્ટ યાદ રાખો. પહેલી પોઈન્ટ શું કીધું આપણે? વેગ હોય, ખાલી વેગની રકમમાં વાત કરી હોય ત્યારે પ્રવેગ ઉપર તમારે જવાન નથી અને ગણતરી કરવાની નથી. હવે સેકન્ડ પોઈન્ટ, તમારી પાસે કન્ડિશન આ છે કે જો લિફ્ટ નીચે જાય છે, બરાબર, લિફ્ટ નીચે જતી હશે તો પ્રવેગ ક્યાં લાગશે? કારણ કે જી નીચે લાગવાનો, આ ફિક્સ છે, બરાબર. તો પ્રવેગ તમારો આભાસી પ્રવેગ ઉત્પન્ન ઉપરની બાજુએ લાગશે. તમે લિફ્ટ ની અંદર બેઠા છો તો તમને અનુભવ થશે કે હરેક કન્ડિશન ની, હરેક જ્યારે લિફ્ટ ઉપડે છે, તમે નીચેથી ઉપર જાઓ છો અથવા ઉપરથી નીચે આવો છો, દરેક કિસ્સાની અંદર જ્યારે જ્યારે લિફ્ટ સ્ટાર્ટ થશે ને, તમને એક ઝટકો લાગશે. એ અપોઝિટ ડાયરેક્શન નો ઝટકો હશે, બરાબર. એ આભાસી પ્રવેગ બતાવે છે. લિફ્ટ નીચે જતી હોય અને આભાસી પ્રવેગ ઉપર લાગતો હોય, એનું ચિહ્ન કેવું લેવાનું? માઇનસ. હવે લિફ્ટ ક્યાં જાય છે? તો ઉપર જાય છે. લિફ્ટ ઉપર જાય છે, ગુરુત્વ પ્રવેગ ફિક્સ છે નીચે લાગવા, તો આભાસી પ્રવેગ પણ ક્યાં લાગશે? ઉપર જ લાગશે. અને લિફ્ટ પણ કઈ તરફ ગતિ કરે છે? ઉપરની બાજુએ. એટલે આભાસી પ્રવેગ અને લિફ્ટ ની દિશા બે સેમ છે. આને કેવો લીધો? પ્લસ. અહીંયા લિફ્ટ ની દિશા કઈ હતી? નીચે. આભાસી પ્રવેગ ની દિશા કઈ છે? ઉપર છે. એટલે કેવો લીધો? માઇનસ. રેડી? એટલે પરિણામે તમે લેશો તો પરિણામમાં અહીંયા શું મળશે? તો એ બરાબર જી માઇનસ એ મળશે. અહીંયા તમને શું મળશે? જી પ્લસ એ ડેશ મળશે. રેડી? અને લિફ્ટ તૂટે તો જેટલાનો ગુરુત્વ પ્રવેગ હશે એટલો જ ગુરુત્વ પ્રવેગ લિફ્ટ પર આવશે. હેલો સર, બોલો સર. આમાં આભાસી પ્રવેગ છે ને એ સમજાવવાનો ને. તો લિફ્ટ માં બેઠો છો? હા હા. તો જ્યારે બેસશે, જ્યારે લિફ્ટ શરૂ થશે ને, કોઈ બી ભલે ફર્સ્ટ ફ્લોર પરથી તું પાંચમા ફ્લોર પર જા છો, પાંચમા પરથી નીચે આવીશો, તો દરેક કિસ્સામાં તું અનુભવ કરજે, જ્યાંથી સ્ટાર્ટ થશે ને લિફ્ટ, એટલે તને કોઈ બી એક તરફ ઝટકો લાગશે. સપોઝ કે ઉપરથી નીચે આવે છે, જ્યારે ઉભી રહેશે ને તો ઉપરની તરફ અનુભવ થતો હશે, નીચેથી ઉપર જવાનો પ્રયત્ન કરશે તો નીચેની તરફ ઝટકો પ્રયત્ન કરશે. થાય છે? એટલે હવે ફરી પાછું જયારે લિફ્ટ માં બેસ ને ત્યારે આ બાબત ને યાદ કરજે, એટલે તમને ખબર પડશે આભાસી પ્રવેગ શું છે. હને? હા, ઓકે સર, ઓકે સર, ખ્યાલ આવી ગયો. પછી ના ખબર પડે ને તો કે આપણે બે સાથે જશું લિફ્ટમાં.